ગરીબી વર્તાતા નાગરિકો માટે ખાદ્ય પુરવઠો રેશનિંગ વ્યવસ્થા હેઠળ પૂરો પાડવામાં આવી છે, જેમાં ગરીબોને નિયત કરાયેલા દરે ગુજરાત સરકાર દ્વારા અનાજ, ચોખા, ખાંડ, તેલ વગેરે પૂરું પાડવામાં આવે છે. પરંતુ ડિંડોલી વિસ્તારના હીરાનગર ખાતે દુકાન ધરાવતા રામકીર્તિ શર્મા નામનો એક દુકાન ધારક મહિલાઓને એક વર્ષથી ધક્કા ખવડાવીને અનાજ આપતો નથી. આસપાસની ઓફિસ તથા બહુમાળીના ધક્કા ખવડાવે છે, જેને લઈને મહિલાઓએ વિરોધ કર્યો હતો. અમારે રાશનની બહુ પ્રોબ્લેમ ચાલે છે, અમે અહીંયા એક વર્ષથી ફરિયાદ કરે છે. રાશનવાળો એમ રાશનવાળા રામકીર્તિ મોતીરામ વિશ્વકર્મા તે એમ કહે છે કે તમે આસપાસમાં ઓફિસમાં જાઓ. ઓફિસવાળા એમ કહે છે કે તમે રાશનની દુકાનમાં જાઓ. ઘડીકમાં આમ તેમ ફરાવ્યા છે. અમે એક વર્ષથી અહીંયા કેટલા દિવસ એટલે બધા ટીમ મળીને એક વર્ષથી ફરે છે તો બી અમારું નિવેદન કરતો નથી. ઘડીકમાં કે આ કાર્ડ તમારું કંઈ જ કામનું નથી, તમારે સિક્કા બી લગાવવાની કંઈ જરૂર નથી ને કંઈ જ નહીં. તમારે આ કાર્ડ છે ને પેટીમાં મૂકીને એમ કે પેટીમાં મૂકી રાખો એમ કે, અને આ કાર્ડ આવી રીતે મોઢા પર મારે છે કે અમારી ઇજ્જત બે ઇજ્જત કરી નાખે છે. તેના કરતાં અમે છે ને આ નિવારણ કરવા માટે અમને કંઈ સલાહ આપો. તમારે બીજા લોકોને 20-20 કિલો 10-10 કિલો એ ગોનો ગોનો આપે છે, અમારા માટે એટલું 5 કિલો બી આપે ને તેટલું અમારા માટે કાપી છે. કેટલા દિવસથી તમને ફેરવે છે? એક વર્ષ થઈ ચાલ્યો અમને ફેરવવા માટે. એક વર્ષ અત્યારે સવારે તમે આવેલા? સવારે આવેલા, સવારે એના પછી ફોન નંબર બધું લઈ ગયેલા, આસપાસમાં બી ગયેલા, પણ આજે શનિવારના કારણે આજે ઓફિસ બી બંધ હતી. કેટલા મહિલાઓને આવું? મહિલા કમ સે કમ 50 મહિલાઓ એવી છે કે જે લોકોને કાર્ડ, જે લોકોને રાશન જ નથી મળતું, 50 મહિલાઓ છે. શું કારણ કે છે? પહેલા રાશનથી મળતું નહીં હતું. પહેલા એમ કે તમે સિક્કો, જ્યાં સુધી સિક્કો નહીં આવે ત્યાં સુધી તમને રાશન મળશે નહીં, બરોબર? તો સિક્કાના માટે અમને ફરીએ છે, બાકીના લોકોના સિક્કા મારાય ગયા. અમારે સિક્કા માટે આટલા આટલા ફરીએ છે કે તો બી અમારા સિક્કા મારાતા નથી. કેમ સિક્કા કેમ નથી મારાતા? તું કે એમ કે તમારો જે મેન સાહેબ હશે તે તમારા ઘરે આવશે ને ત્યારે તમારા સિક્કા મારે છે. હવે બે સાહેબ ને એક વર્ષ થઈ જાય ક્યારે આવવાનો એ સાહેબ? તમે મેન ઓફિસે ગયેલા? આસપાસની મેન ઓફિસમાં બી ગયેલા. તો એમ કહે છે કે તમારો જે પ્રૂફ છે તે દુકાનમાં જમા કરાવો, પછી તમારે સિક્કા મળે. દુકાનમાં એક હું 3-3 વખત બધા આધાર કાર્ડ વગેરે બધું ઝેરોક્સ કરાવીને મૂકેલું છે તો બી એ લોકો કંઈ કરતા જ નથી. અચ્છા, બીજાને અનાજ આપે છે? કુત ના ચાલ ના. બીજાને અમુક અમુક લોકો તો મળી જ ગયેલું છે અને એ લોકોને બહુમાડી જાઓ ત્યાંથી સિક્કા કઢાય, સિક્કા મરાયેલા. મારી મમ્મી કામ પરથી ઘરે રહીને અહીંયા ધક્કો ખાઈને પાછી ચાલી જાય છે, પણ તો પણ એ લોકોને રાશન નથી આપતા. એમ કે તમારા રાશન નું કઈ અર્થ જ નથી. એમ કે તમારું રાશન તમે ઘરે પેટીમાં મૂકી દો અને કઈ કામમાં આવશે નહીં. હવે તો એ લોકોને ફરિયાદ કરે તો એ લોકો માનતા નથી. તો અમે શું ઉપાય કરીએ? આ રાશન કાર્ડ નો મતલબ શું છે? અમને કાઢીને અમારે રાશન કાર્ડ નો કામ નહીં આવે તો અમે લોકો શું કરીએ? અમે કઈ વિચાર બતાવો તમે લોકો. એમના તરફથી શું કહેવામાં આવે છે અને શું જવાબ આપે છે તમને આ બધા? એ લોકો તો સીધા ના પાડે છે કે આ રાશન કાર્ડ તમને કઈ કામનું નથી. હવે તમે આ કાર્ડ ઉપર રાશન મળવાનું નહીં. હા, સિક્કો મરાવવાનું કીધેલો તો એ લોકો સિક્કો મરાવ્યા, બધા કાગળિયા વધારે બધું જમા કરી આવ્યા, તો પણ એ લોકો કહે કે આ તમને હવે કઈ કામનું નથી રાશન કાર્ડ. અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબો માટે પૂરો પાડવામાં આવતો જથ્થો ગરીબો સુધી નહીં પહોંચે તો આ વ્યવસ્થાનો કોઈ મતલબ રહેતો નથી. આવા મહિલાઓને ધક્કો ખવડાવી દુકાનદારને કડક સજા થવી જોઈએ તેવી લોક લાગણી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.